केशोद તાલુકાના અજાબમાં દિવસની ખેતીવાડી વીજ પાવર આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું। જૂનાગઢના કેશોદના અજાબ ગામની સીમમાં ખેતરોમાં ખૂંખાર દીપડો ફરી રહ્યો છે। ખેડૂતોએ મોટા પ્રમાણમાં તુવેરનું વાવેતર કરેલ છે, જે તુવેરના ખેતરોમાં ખૂંખાર દીપડો ફરી રહ્યો છે। છેલ્લા 8 દિવસથી ફરી રહેલા દીપડાના કારણે ખેડૂતો અને શ્રમિકોમાં ભારે ખોફના કાંતક છવાઈ ગયો છે। વીજ પુરવઠા વિભાગ દ્વારા રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવે છે, જેના કારણે રાત્રે ખેતરમાં કામ કરતા ખેડૂતો પર હુમલાની સંભાવનાઓ વધી રહી છે। ખૂંખાર દીપડાના હુમલાના ડરના કારણે ખેડૂતોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે। 2 દિવસ પહેલા જ રાત્રિના સમયે ખૂંખાર દીપડાએ હરિભાઈ લાલજીભાઈના ખેતરમાં કામ કરી રહેલા લોકો પર અચાનક હુમલાનો પ્રયાસ કર્યો હતો, જો કે ખેડૂતોએ ભારે બૂમરાડ મચાવી હતી અને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। જ્યારે દીપડાનો હિંસક હુમલાનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો। દીપડાના હુમલાના પ્રયાસના કારણે ખેડૂતો અને પરિવારજનોમાં ખોફનાક ડર સવાઈ ગયો છે। ખેડૂતોએ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ખૂંખાર અને લોહીતરસ્યા દીપડાના આંતકને કારણે ખેતીવાડી વીજ સપ્લાય રાત્રિના બદલે દિવસના સમયે આપવા માંગ કરી છે। જો દિવસના સમયે ભૂજ પર વીજ પુરવઠો આપવામાં આવે તો ખૂંખાર લોહીતરસ્યા દીપડાની હુમલાની સંભાવના ઓછી રહે અને ખેડૂતો તથા તેમના પરિવારજનોની સલામતી પણ જળવાઈ રહે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ગોવિંદ હડિયા, જેડીટીવી, કેશોદ। છેલ્લા 8 દિવસથી એક દીપડો ખેતરોની અંદર ઘૂસી જતા ખેડૂતોમાં ભયનું મોજું ફરી વળ્યું છે। જ્યારે છેલ્લા 2 દિવસથી મજૂરો અને ખેડૂતો ઉપર આ દીપડાએ હુમલાની કોશિશ કરતા ખેડૂતોમાં ડર વ્યાપી ગયો છે। તો આ વખતે કેશોદ તાલુકાનું અજાબ ગામ બોર્ડરની રેન્જ ઉપર આવેલું ગામ હોય, દિનકર યોજના જ્યારે સરકાર લઈ આવી હોય તો આ વિસ્તારની અંદર દરેક ફીડરની અંદર દિવસના પાવર આપવામાં આવે એવી માંગણી માટે આજે અમે મામલતદારશ્રીને મળી અને ઉગ્ર આવેદનપત્ર